ચેલેબ બનાવો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ અહીં મિત્રો અંડરમાં એડમિશન લેવા માટે લાસ્ટ યર થી અહી 2023 થી ઇન્કમ ટેક્સ રિટર્ન જે લોકો ભરે છે તેમના માટે અહીં તેમની આવકની મર્યાદા 1.5 લાખ નક્કી કરવામાં આવેલ છે અહીં જોઈએ તો આપણે આવકની મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર છે જ્યારે શહેરી વિસ્તાર માટે દોઢ લાખની મર્યાદા છે હવે આપ જો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય અને જો આપની આવક દોઢ લાખની અંદર હોય ઇન્કમ ટેક્સ રિટર્નમાં તો જ આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો જો આપના ઇન્કમ ટેક્સ રિટર્નમાં દોઢ લાખથી વધારે આવક હશે તો આવકની સુસંગતતાને કારણે ઘણા ફોર્મ રિજેક્ટ થાય છે કારણ કે ઇન્કમટેક્સ રિટર્નમાં દોઢ લાખથી વધારે આવક હોય છે જ્યારે આવકના દાખલામાં દોઢ લાખની અંદર આવક હોય છે માટે બંને આવક મિસમેચના કારણે ઘણા ફોર્મ રિજેક્ટ થતા હોય છે જે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા નથી તેમના માટે સેલ્ફ લેકલેશન ફોર્મ આપવામાં આવે છે કે અમો રિટર્ન ભરતા નથી તેમનું લેખિતમાં સોગર્નામું સેલ્ફ ડેકલેશન્સ સાઇન કરી અપલોડ કરવાનું હોય છે તો ત્યાં આવકની સુસંગતતા ઉત્પન્ન પ્રશ્ન થતો નથી પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો બે આવક દર્શાવી પડે છે માટે બંને આવક અલગ અલગ હોવાને કારણે ફોર્મ રિજેક્ટ થાય છે તો અહીં જે લોકોની આવક દોઢ લાખથી વધારે છે તેવા લોકો અહીં ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તેવા લોકો અહીં આ યોજનાનો લાભ લઈ શકતા નથી મિત્રો અહીં સરકાર દ્વારા નાનામાં નાનો વર્ગ આ યોજના આરટી ના અંડર મફત શિક્ષણનો લાભ લઈ શકે તે હેતુની આ યોજના છે તો અહીં જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા નથી તેમના માટે અહીં સેલ્ફ ડેક્લેરેશન સ્કેન કરી અપલોડ કરવાનું છે સાઈન સાથે સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડિયો ના પ્લેલિસ્ટ અવેલેબલ છે જેમ કે સરકારી ભરતીની માહિતી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માહિતી ટુ એજ્યુકેશન પહેલા ધોરણના ફોર્મની માહિતી વર્ડ એક્સેલ ગેરબેઠા તમામ છે દરેક અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ કરતા હોય છે આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને કરવાનું નહીં ફરી નવા નવા ટોપિક સાથે ત્યાં સુધી મિત્રો جاهين جبارات